નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? તમે બહુ ડાયા, હોશિયાર અને સરસ મજાના વ્યક્તિઓ છો. નાના નાના બરાબર. પણ તમે લોકો, અમે આટલી મહેનતથી આ વિડીયો બધું કરી અને રેગ્યુલર ના જુઓ તો અમને પણ મજા ના આવે. અમે જે કરીએ છીએ મહેનત એ તમારા માટે જ છે. સ્કૂલે જે વ્યવસ્થા કરી છે એ કોના માટે? તમારા ફ્યુચર માટે જ કરી છે. એટલે રેગ્યુલર તમે વિડીયો જોઈ અને તમે હોમવર્ક ને બધું કરતા હોય બરાબર. જો સ્કવેર બુક મેન્ટેન નહીં કરો તો તમને તકલીફ પડશે. એટલે જે ક્વેશ્ચન છે તમારે એ તો બોર્ડ પરથી જોઈને લખવા જ પડશે. જો તમે એમ કહો કે ડાયરેક્ટ પીડીએફ મોકલી દો, એટલે તો તમે ડાયરેક્ટ પીડીએફ મોકલી દઈશ બધા ટીચર. અમુક જે ટીચરો બીજા સબ્જેક્ટમાં મોકલાતી હોય, સમજી લો ગુજરાતીમાં મોકલાય તો મોકલી શકાય. કઈ ગણિતમાં સમજવાની પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, હું એમાં તમને બધા દાખલા ગણિત મોકલી દો તો મારે પરીક્ષા આપવાની છે, પરીક્ષા તમારે આપવાની છે. જો તમને દાખલો ગણતા નહીં આવડે તો તમે કેવી રીતે કરશો? એટલે હું તમને પીડીએફ એટલે નથી આપતી, કારણ કે તમે આખો વિડીયો ધ્યાનથી જુઓ અને દાખલો એક એક ગણો, પછી પ્રેક્ટિસના દાખલા નહીં. તો પીડીએફ આપું જ છું કે એ તમારે પ્રેક્ટિસ કરવાનું છે. તો એ તમને એકવાર તમને આવડી ગયું તો પછી તમે મોઢે ગણી શકશો. એટલે ધ્યાનથી સરસ રીતે વિડીયો જોતા રહી બરાબર. હવે આપણે ભણવાનું ચાલુ કરીએ. આપણે 11.2 એક્સરસાઇઝ કરીએ છીએ, એના ગઈકાલે આપણે 4 દાખલા કરેલા. આજે હવે 5મા દાખલાથી શરૂ કરીએ, જેની રકમ આપણને પેજ નંબર ગણિતની ચોપડીના 178 પર મળી જશે. હવે જુઓ દાખલા નંબર 5ની રકમ શું છે. હું પહેલા દાખલા નંબર 5ની રકમ વાંચું છું બરાબર. તો શું કે છે? તો એક સમબાજુ ચતુષ્કોણ વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો આ બધા જ સૂત્ર આપણે પહેલા જ શીખી ગયા છીએ બરાબર. તો સમબાજુ ત્રિકોણનો, સમબાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો આવું થાય. સમબાજુ ચતુષ્કોણ એટલે આ રીતનો ચતુષ્કોણ થાય, 1/4 ચોરસ જેવો બરાબર. અને આ એના બે વિકર્ણો થાય નો એરિયા બરાબર શું થશે? 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર હે ને. તો જુઓ તો આ 1/2 એના બે વિકર્ણ આપણને આપેલા છે. કયા આપેલા છે? 7.5 અને 12 સેમી. તો 7.5 છે તો 75/10 અને અહીંયા 12 બરાબર. હવે છેદ ઉડાડીએ, 2 × 6 = 12 હે ને. 2 × 6 = 6, 2 × 5 = 10, 15 × 5 = 75, 15 × 45 ચોરસ સેમી સ્ક્વેર. આવું આ ક્ષેત્ર, આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવે. કઈ જ નથી, તમારી પહેલે કીધું હતું કે આ સૂત્ર બેઝ ચેપ્ટર છે, એટલે ધ્યાનથી કામ કરશો તો આરામથી સરસ રીતે દાખલા આવડી જશે. પછી લઈએ 6ઠો દાખલો. જુઓ એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેમી અને તેનો વેગ 4.8 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. અને એક વિકર્ણની લંબાઈ 8 સેમી હોય તો બીજા વિકર્ણની લંબાઈ પણ મેળવો. હવે જુઓ સમબાજુ ચતુષ્કોણનું તમને ક્ષેત્રફળ અને એકપણીની બાજુ આપેલી. તો પેલા આપણે એક સમબાજુ ચતુષ્કોણ દોરી લઈએ. સૂત્ર હું આને રાખું છું, કારણ કે હવે આ જ સૂત્ર લેવાનું છે. તો એક સમબાજુ ચતુષ્કોણ દોરીએ આપણે. તો પેલા આવો ચતુષ્કોણ દોરાય બરાબર. હવે એનો એક વિકર્ણ આ થાય, તો એનું તમને માપ આપેલું છે 1 વિકર્ણની લંબાઈ 8 સેમી. તો આ વિકર્ણ 8 સેમી આપેલો છે. હવે બીજો જે તમને માપ આપેલા છે કેવા છે? તો કે બાજુ 5 સેમી, એટલે બાજુ 5 સેમી આ, અને વેદ એટલે આ બરાબર. તો વેદ કેટલો છે એનો? 4.8 સેમી. તો વેદ આ 4.8 સેમી છે. તો આવો ચતુષ્કોણ થયો. તો આ ચતુષ્કોણ તમારે એરિયા પણ શોધવાનો છે અને આ ચતુષ્કોણનો બીજો વિકર્ણ પણ શોધવાનો છે. તો જુઓ હવે આ સમબાજુ ચતુષ્કોણ છે, તો અહીંથી જુઓ તો આ એક ત્રિકોણ થઈ ગયો બરાબર. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે લઈ શકીએ. તો આ ત્રિકોણમાં પાયો કહેવાય 5 સેમી આમ કરીએ તો, અને વેદ એટલે આ 4.8 સેમી. તો પેલા એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો એના ઉપરથી આપણને આ બીજો વિકર્ણ મળી જશે, બની જશે ને આપણી માટે બરાબર. તો આપણે આ રીતે કરી શકીએ કે સમબાજુ, પેલા તો ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનો એરિયા 1/2 પાયો ગુણ્યા વેદ. તો 1/2 પાયો કેટલો મળશે? 4.8, એટલે 48/10, અને વેદ આપણને મળશે 5. તો આના છેદ ઉડાડો, 5 × 2 = 10, 24 × 2 = 48, 12 × 2 = 24 બરાબર. તો હવે એક આ જે ત્રિકોણ મળ્યું એનું ક્ષેત્રફળ 12 મળ્યું, તો આપણે આનું વિકર્ણ જોઈએ છે બરાબર. તો આનું વિકર્ણ આપણે પહેલા ક્ષેત્રફળ લઈ લીધું આનું. તો હવેનું માપ શું આપ્યું?
આપ્યું છે આપણી પાસે અને શોધવાનું શું કહે છે આપણને, તો જુઓ વિકર્ણ આપ્યું છે 5 અને 8, 4.8, તો તેનું ક્ષેત્રફળ શોધો. એટલે એનું ક્ષેત્રફળ શોધાઈ ગયું બરાબર, સમબાજુ એક ત્રિકોણ, અને તેનું પછી તમારે બીજા વિકર્ણની લંબાઈ મેળવવાની છે. તો બીજા વિકર્ણની લંબાઈ આપણે કેવી રીતે શોધશું, જરાક મગજ હલાવો જો કેવી રીતે કરે કામ. તો બીજા વિકર્ણની લંબાઈ શોધવા માટે આપણી પાસે આ વસ્તુ હોવી, આખો એરિયા હોય એ જરૂરી છે બરાબર. તો આપણી પાસે આખો એરિયા નથી તો આપણે શું કરશું જુઓ જોઈએ. તો હવે આ ત્રિકોણ નો એરિયા આપણી પાસે મળી ગયો, અહીંથી આપણે છેદ ઉડાડીએ એટલે આ 24 અને 12 નું 24. હવે એક ત્રિકોણ નો એરિયા આપણે 12 મળ્યો, તો તમે બીજો પણ ત્રિકોણ છે ને તમારી પાસે, તો બે ત્રિકોણ થાય તો એનો એરિયા કેટલો થઈ જાય, આખા ચતુષ્કોણ નો 24. તો સમબાજુ ચતુષ્કોણ નો એરિયા, બે ત્રિકોણ નો એરિયા થાય ને, અહીંયા માની લો હું નામ આપી દઉં, તો આ એ બી સી ડી, તો એ બી ડી નો એરિયા અને આ બી સી ડી નો એરિયા બરાબર, તો એમ કરી શકાય ને, એટલે 1/2 × 2 હું કરી નાખું તો સીધો જ મળી જશે, કારણ કે બે ત્રિકોણ છે આપણી પાસે બરાબર. તો અહીં આપણે 2 થી ગુણીએ એટલે 12 × 2 = 24. હવે ત્રિકોણ નો એરિયા આપણને મળી ગયો 24, તો એના ઉપરથી આપણે બીજા વિકર્ણ ની લંબાઈ શોધી લેશું. તો આ આપણે 24 અહીંયા રાખી દઈએ, 1/2 એક વિકર્ણ આપ્યો છે 8 અને બીજો વિકર્ણ આપણને ખબર નથી. ધારો કે વિકર્ણ 2 એક્સ, અથવા તો બીજો વિકર્ણ, ધારો કે બીજો વિકર્ણ એક્સ બરાબર. તો આ 24 આ 2 એકાઉન્સ આ 1/8 બરાબર એક્સ, 8 × 24 તો એક્સ બરાબર 6. તો તમે એક્સ કોના માટે ધાર્યો હતો, તો કે બીજા વિકર્ણ માટે. તો શું થાય, બીજો વિકર્ણ 6 મળે, એટલે બંને જવાબ આવી ગયા. તમારે એક આવી ગયું આ ત્રિકોણ નો એરિયા, સમબાજુ ચતુષ્કોણ નો એરિયા, અને એના ઉપરથી તમે બીજો વિકર્ણ પણ શોધી લીધો બરાબર. થઈ શકે ને, કારણ કે આ એબીડી અને બીસીડી આ બે ત્રિકોણ થઈ ગયા, ત્રિકોણ 1 અને આ ત્રિકોણ 2, આ બે નો એરિયા આનો જેટલો હશે એટલો જ એરિયા આનો હશે. તો તમને આપેલો જ છે, તમે પાયો ગુણ્યા ઊંચાઈ 1/2 × bh એમ કરી અને તમે સીધું આ શોધી શકો બરાબર. હવે લઈએ આપણે દાખલા નંબર 7. જુઓ દાખલા નંબર 7, સોરી આ 6 થયો ને આપણો, હવે 7 મો લઈએ આપણે દાખલો, કારણ કે 5 મો આપણે એની પહેલા કરી ચૂક્યા છીએ. આ 6, હવે લઈએ 7 મો દાખલો. દાખલા નંબર 7, હવે જુઓ દાખલા નંબર 7 ની રકમ વાંચે. તો દાખલા નંબર 7 ની રકમ શું કહે છે, કે કોઈ એક મકાનના ભોયતળિયામાં સંબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલી છે. લાદીઓના વિકર્ણની લંબાઈ 45 સેમી અને 30 સેમી છે. એક ચોરસ મીટર લગાડવાનો લાદીનો ખર્ચ 4 રૂપિયા હોય, સમગ્ર ભોયતળિયામાં લાદી ઘસાવવા માટેનો ખર્ચ કેટલો થાય. પેલા તો આપણે લાદી જે આપી છે લાદીનું ક્ષેત્રફળ શોધી લઈએ બરાબર, પછી આપણે ખર્ચ શોધીએ, કારણ કે 3000 લાદીઓ લગાડી છે તો એક નું મળશે, તો આપણે 3000 નું ક્ષેત્રફળ આપણે શોધી શકશું બરાબર. તો આપણે આ રીતે કામ કરાય, જુઓ લાદી સમબાજુ છે તો સમબાજુ ચતુષ્કોણ નો એરિયા સૂત્ર મૂકીએ, સમબાજુ ચતુષ્કોણ લાદી નો એરિયા બરાબર, સમબાજુ ચતુષ્કોણ ના સૂત્ર શું છે, તો કે પાયો ગુણ્યા ભેદ થાય ને, કે બે વિકર્ણ નો ગુણાકાર વાળો કયું આવે, એ તમારું થશે સમલંબ ચતુષ્કોણ નું, અને સમબાજુનું થશે તમારું પાયો ગુણ્યા વેદ. તો આ પાયો ગુણ્યા વેદ, જુઓ બી એટલે પાયો અને વેદ એટલે ઊંચાઈ બરાબર. તો અહીં કેટલી આપી છે તમને, આપ્યું છે 45 સેમી અને 30 સેમી. તો 45 × 30 સેમી ગુણાકાર કરી 0 5 × 15 4 × 12 = 13, 135 ચોરસ સેમી. આ કેટલી લાદીનો મળ્યો આપણને, એક સમલંબ લાદીનો એરિયા બરાબર. તો હવે જુઓ લાદી એક તો એરિયા કેટલો, એટલે કે ક્ષેત્રફળ 350. તો આપણે કેટલી લાદી લગાડેલી છે, તો કે 3000. તો 3000 નો ક્ષેત્રફળ કેટલું, 3000 × 350 તો 1 2 3 આ ચોથું મીંડું 5 × 15
પાંચ તરી પંદર નો પાંચ ત્રણ તરી નવ ને એક દસ ને શૂન્ય એક તરી ત્રણ ને ચાર ચાલીસ લાખ પચાસ હજાર ચોરસ સેમી થાય. બરાબર, હવે શું કે છે? એક ચોરસ સેમી નો ખર્ચ કેટલો આપ્યો છે? એક ચોરસ મીટર નો ખર્ચ આપ્યો છે અને આ જે આપણું આવ્યું એ ચોરસ સેમી માં આવ્યું. તો ચોરસ સેમી ને આપણે ચોરસ મીટર માં ફેરવી દઈએ. તો એક ચોરસ મીટર એટલે દસ હજાર ચોરસ સેમી થાય. ચોરસ સેમી દસ હજાર, આપણી પાસે કેટલું છે? તો કે ચાલીસ લાખ પચાસ હજાર ચોરસ મીટર કેટલા? તો ચાલીસ લાખ પચાસ હજાર ગુણ્યા એક છેદમાં દસ હજાર. તો એક બે ને ત્રણ, આ એક બે ત્રણ અને ચાર, તો ચારસો પાંચ ચોરસ મીટર થાય. બરાબર, સૌ પ્રથમ શું કર્યું આપણે? પેલા લાદીનો એરિયા શોધ્યો, આ એક લાદીનો મળ્યો એના ઉપરથી ત્રણ હજાર લાદીનો શોધ્યો. પછી ચોરસ સેમી ને એટલે પેલું સ્ટેપ આપણું આ, પછીનું સ્ટેપ આપણું આ બીજું રીત, પછીનું સ્ટેપ આપણું આ રીત ત્રીજું, અને પછીનું સ્ટેપ હવે આપણે કરીએ છીએ ખર્ચ શોધવાનું એટલે આ ચોથું સ્ટેપ. બરાબર, હવે જુઓ એમાં ખર્ચ કેટલો આપ્યો છે? તો કે એક ચોરસ મીટર નો ખર્ચ તમને આપ્યો છે ચાર રૂપિયા. તો ચોરસ મીટર એક ત્યારે ખર્ચ ચાર રૂપિયા, તો ચારસો પાંચ એ કેટલા? તો ચારસો પાંચ ગુણ્યા ચાર, પાંચ ચોકવીસ, ચોકે ચોકે સોળ, સોળસો વીસ રૂપિયા ખર્ચ થાય. એટલે આ થયો આપણો કુલ ખર્ચ. બરાબર, સમજમાં આવ્યું? શું કર્યું? જો એક જ લાદીનો માંગ્યો તો સીધો આપણે અહીંયા ગુણી શકત અને મીટરમાંથી ફેરવી, સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવી અને સીધો કરી શકો. પણ અહીંયા એક લાદીનો નથી માંગ્યો, આપણી પાસે ત્રણ હજાર લાદી આપણે ખસાવવાની છે. એટલે ત્રણ હજાર લાદી પાથરેલી છે, એનો એરિયા કેટલો થાય ટોટલ એ શોધી અને પછી આપણે આ ખર્ચ શોધી શકાય. બરાબર, હવે લઈએ આપણે દાખલા નંબર તમારો આઠ. તો દાખલા નંબર આઠ ની રકમ લઈએ. ટેક્સ્ટબુક હારે ખુલ્લી રાખવી કે જેથી તમને ગણતરી કરવામાં સરળ પડે. બરાબર, અને તમે હારે હારે કામ કરી શકો. જુઓ હવે દાખલા નંબર આઠ ની રકમ લઈએ આપણે. શું કહે છે? તો કે મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુઓ અને રસ્તા તરફની બાજુઓ સમાંતર અને અંતરમાં બમણી છે. આ ખેતરનું ક્ષેત્રફળ એક દસ હજાર પાંચસો મીટર વર્ગ હોય અને ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર સો મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો. ફરીથી લઈએ, જુઓ શું કે છે? એક સમલંબ ચતુષ્કોણ આકારનું છે. તો ટ્રેપેઝિયમ એટલે સમલંબ કેવો હોય? તો કે આવો હોય, હોય ને? તમને આકૃતિ પણ આપેલી છે આ સમલંબ ચતુષ્કોણ. હવે અહીંયા શું કે છે? આ નદી તરફની બે રસ્તાની બાજુ સમાંતર અને અંતરમાં બમણી છે. તો હવે માની લો કે આ જે છે એના કરતા આ બમણી છે. તો આ x છે તો આ 2x. તો આપણે આવી રીતે કરીએ ને, ધારો કે એક બાજુ x તો બીજી બાજુ બમણી એટલે શું થાય? 2x થશે ને, 2x. બરાબર, પછી શું કહેશે જુઓ? તો કે અને ક્ષેત્રફળ દસ હજાર પાંચસો અને લંબ અંતર સો મીટર. તો હવે જુઓ લંબ અંતર એટલે શું થાય? આ બંને વચ્ચેનું અંતર. તો આ સો મીટર આપ્યું છે અને આખો એરિયા દસ હજાર પાંચસો મીટર સ્ક્વેર આપ્યો છે. તો પેલા તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખી રાખીએ. તો સમલંબ ચતુષ્કોણનો એરિયા બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. આ નિશાની શેની છે? આવી નાના ધોરણમાં આવી ગઈ છે, આ લંબની નિશાની છે. ઊંધો ટી એને લંબ કહેવાય. સમજમાં આવ્યું? એટલે આપણે હવે શોર્ટમાં કદાચ હું ક્યારેક લખું તો આને લંબ અંતર સમજવું. પેલા આપણે સીધો ટી કરીએ તો એ ટી થાય અને આ જે કરીએ ઊંધો ટી આને લંબ અંતર કહેવાય. બરાબર, અને આ એક બાજુ બીજી બાજુને લંબ છે એમ પણ બોલે. તો આપણી પાસે જે છે એ લખી નાખીએ. તો ક્ષેત્રફળ આપણી પાસે દસ હજાર આઠસો છે એક દ્વિતીયાંશ. હવે સમાંતર બાજુઓમાં બંને આપણી પાસે છે પણ શેમાં છે? આંકડામાં નથી, અત્યારે આપણી પાસે ચલમાં છે. તો આપણે લખી નાખીએ એક્સ વત્તા ટુ એક્સ
બરાબર અને લંબ અંતર આપ્યું છે સો. હવે અહીંથી આપણે છેદ ઉડાડી દઈએ તો આ પચાસ દૂર સો થશે બરાબર. દસ આઠ સો એક્સ ને બે એક્સ ત્રણ એક્સ ગુણ્યા પચાસ. આ ગુણાકારમાં છે, આ સાઈડ આવી જાય તો શું થઈ જાય ભાગાકારમાં. અહીંયા બધે તેથી આવશે, સમીકરણ જ થઈ ગયું વન ટાઈપ. તો દસ હજાર આઠસો ભાગ્યા પચાસ બરાબર ત્રણ એક્સ. હવે અહીંથી છેદ ઉડાડું, જે શૂન્ય શૂન્ય ગયું. પાંચ દુ દસ, પાંચ એકુ પાંચ, સોળ પચા એસી, બસો સોળ બરાબર ત્રણ એક્સ. હવે ત્રણ ને એક્સ ને કેવું સંબંધ થાય, કઈ નિશાની ન હોય તો હંમેશા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, બે કૌંસો છે, બે સંખ્યા વચ્ચે જો આમ પોઈન્ટ હોય ને તો પણ ગુણાકાર થાય, કઈ નિશાની ન હોય તો પણ ગુણાકાર થશે. તો ત્રણ ને એક્સ નો ગુણાકાર નો સંબંધ આ સાઈડ આવી જાય તો શું થાય ભાગાકાર થશે. એક ગોટા થયા છો ભાઈ, જોઈ લઈએ છતાં. એક્સ ત્રણ સત્તર એકવીસ નહીં બરાબર છે, અને ત્રણ દુ છ, કારણ કે અહીંયા પોઈન્ટમાં આવે એવો જવાબ ઓછો હતો. એનું રીઝન છે કે અહીંયા એકે આપણા પોઈન્ટમાં નથી, એટલે જવાબ તો તમારો પૂરા આંકડામાં જ, એટલે કે અપૂર્ણાંકમાં નહીં પૂર્ણાંકમાં જ આવે એવું પોસિબલ થાય. હવે એક્સ તમે કોના માટે ધાર્યો હતો, તો કે એક બાજુ માટે બરાબર. તો તેથી કરીને હવે આ તમારે બધું લખાઈ ગયું હશે. હવે હું માત્ર અહીંયા મારે એક બાજુ ને બીજી બાજુ માપ જ શોધવાનું છે, એટલે આ તમારું સ્ટેપ રફ કરું છું. આ તમારે થઈ ગયું હોય બરાબર. તો હવે આપણે જોઈ લઈએ જવાબમાં. તો એક બાજુ એટલે એક્સ, તો એક બાજુ એટલે એક્સ. એક્સ બરાબર આપણને કેટલા મળ્યા, તો કે સેવન્ટી ટુ બોતેર. અને બીજી બાજુ કેટલી છે, બે એક્સ. જો બમણી નથી એને ડબલ બે થી, સોરી બમણી જ છે, હા બે થી ગુણવાની છે, એટલા માટે એટલે બે ગુણ્યા બોતેર. તો કરો તો કેટલી થાય, ચાર સાત દુ ચૌદ, એકસો બોતેર મીટર અને એકસો ચુમ્માલીસ મીટર. હવે જુઓ આપણો દાખલો સાચો છે કે ખોટો એ આપણે જોવો તો શું કરે વિદ્યાર્થી મિત્રો, કોઈ કહી શકે? ક્લાસમાં બેઠા હોય તો શું તમે હાથ ઊંચો કરત અને ટીચર હું બોલું કરત, પણ અહીંયા તો આપણે સામે નથી તો મારે જ આન્સર આપવો પડશે. જુઓ આ દાખલો આપણે ટેલી કરવા માટે સૂત્રમાં કિંમત મૂકી દેવાય. આપણું સૂત્ર શું હતું, તો કે સમલંબ ચતુષ્કોણ નો એરિયા બરાબર એક દ્વિતીયાંશ બે સમાંતર બાજુનો સરવાળો. તો આ બે સમાંતર બાજુ હવે શોધાઈ ગઈ આપણે, બોતેર વત્તા એકસો ચુમ્માલીસ ગુણ્યા લંબ અંતર. તો લંબ અંતર આપણી પાસે છે સો, કારણ કે આનો જવાબ આપણને ખબર છે કે આનો જવાબ આપણી પાસે દસ હજાર આઠસો આપ્યો છે. જો આ બધી વસ્તુ મૂકવાથી આપણને અહીંયા એરિયા દસ હજાર આઠસો મળી જાય તો આપણો જવાબ સાચો જોઈએ બરાબર. તો આ એક દ્વિતીયાંશ, બે ને ચાર છ, ચાર ને સાત અગિયાર, વધ્યા બે એટલે બસો સોળ, આ સોળ, બે એકુ બે ભાગાશે નહીં, ઉપરથી તેરો એકડો, બે અઠા સોળ. જુઓ આ તમને આપ્યું હતું, આવા દાખલા તમે પહેલા કર્યા હતા ક્ષેત્રફળ શોધવાના બરાબર. તો આવી ગયું, તો આ દાખલો આપણો ઓબ્વિયસલી સાચો જ છે. આ રીતે તમે જો તમારે આપ્યું હોય તે આની પહેલાના દાખલામાં પણ તમારે જે વિકર્ણ શોધવાનો હતો એમાં તમે વિકર્ણનું સૂત્ર મૂકી અને જે તમારો જવાબ આપ્યો એ તમે મૂકી જુઓ અને તમને જે આપ્યું છે એરિયા ક્ષેત્રફળ એ સાચું પડી જાય તો તમારો દાખલો સાચો છે, ટેલી કરી શકો તમારી બરાબર. પણ આપણે ટેલી કરવાની નથી, આ તમને શીખવાડી, પરીક્ષામાં એવો ટાઈમ વધવાનો જ નથી. પણ સપોઝ માની લો કે ટાઈમ મળે તો આપણે આપણો દાખલામાં કઈ ડાઉટફુલ લાગતું હોય કે આપણે કઈ ગુણાકાર કે સરવાળો કઈ ખોટો કર્યો છે તો આ રીતે આપણે ચેક કરી શકીએ છીએ બરાબર. તો આ થયું આપણો દાખલા નંબર આઠ. હવે લઈએ આપણે દાખલા નંબર નવ. જુઓ દાખલા નંબર નવ શું કહે છે, દાખલા નંબર નવ ની રકમ જમીનથી ઉપર ઉઠેલી ઓટલો છે. હંમેશા આપણે તમારી આજુબાજુ ઘરની આજુબાજુ આ રીતના ઓટલા એટલે કે સ્ટેજ બનાવેલા જોઈએ છે કે જેના ઉપર તમે આરામથી બેસી શકો બરાબર. તો એ ઓટલો છે તેની ઉપર સમતલ સમબાજુ ચતુષ્કોણ આકારનું છે, અષ્ટકોણ આકારનું છે, આકૃતિમાં દર્શાવેલ છે. આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. હવે જુઓ તમને એક આવો આકાર આપ્યો છે બરાબર. તો આ આકાર કેવો છે, આ રીતનો છે અષ્ટકોણ, જેને આપણે ઓક્ટાગોન બોલીએ છીએ. આવા આકાર આપણે ત્રીજા ચેપ્ટરમાં કરી ગયા. ઓક્ટાગોન એટલે આઠ ખૂણા ને આઠ બાજુ, ગણવી હોય તો ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ થઈ ગઈ આ ઓક્ટાગોન આપણું. હવે અહીંયા તમને આપ્યું છે ચાર મીટર. હવે અહીંયા ચાર મીટર હોય તો અહીંયા પણ ચાર મીટર જ હોય, કારણ કે આ કેવો હોય, નિયમિત આકાર હોય, બંને બાજુ સરખા જ હોય બધી બાજુથી. પછી અહીંયા આપ્યું છે તમને પાંચ મીટર, તો આ પાંચ મીટર થઈ ગયું બરાબર.
અને પછી આમ આડી લાઈન માં આપ્યું છે 11 મીટર, બરાબર. હવે આ આખા આકારનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આ આખા આકાર ને આપણે પેલા જુદો પાડીએ તો કેવો આકાર નીકળે જુઓ. હું અહીંયા જુદો પાડું તો એક આ આકાર મળે, મળે. પછી અહીંથી આ લાઈન અલગ પાડો તો આ બીજો, આ વચ્ચેનો પાર્ટ મળ્યો. હવે અહીંથી હું પાછો આ કરું તો આ મને આવો ત્રીજો આકાર મળે. થઈ ગયું ને? તો આ આખો આકાર મને આ રીતે મળે, આ ત્રણ પાર્ટમાં મળ્યો. મેં છૂટું પડી દીધું. હવે આ બધી બાજુના માપ આપણી પાસે છે, જુઓ અહીંયા ચાર, અહીંયા પણ ચાર, બરાબર. આ લખેલું છે આપણે. પછી આ 11, તો અહીં 11, એ 11, પછી આ 5, તો આ 5, બરાબર. હવે આપણે જોઈએ તો આપણે આપણી પાસે માપ કયું નથી, તો આ 11 છે, આ 5 છે, આ 4 છે. તો પણ આ આકાર તમે જુઓ તો કયો થઈ ગયો? આ એકલો આવો આકાર તમે લીધેલો છે. અને તમે શું કહો છો? તો કે સમલંબ ચતુષ્કોણ, ટ્રેપેઝિયમ કહીએ ને આપણે, બરાબર. તો ટ્રેપેઝિયમમાં આપણે શું કરતા હતા? તો આ 5 છે અને આ 11 મીટર છે. તો ટ્રેપેઝિયમ એટલે આપણે આ બે પાર્ટ થયા, બે આપણા ટ્રેપેઝિયમ એટલે સમલંબ ચતુષ્કોણ થયા, અને વચ્ચેનો પાર્ટ થયો આપણો લંબચોરસ થયો, બરાબર. તો સમલંબ ચતુષ્કોણ આપણી પાસે બે છે. હવે આ 5 એટલે અહીંયા પણ 5 હોય છે, આપણે લખી નાખ્યું, બરાબર. તો આ પણ કેટલું હોય? 5. આ પણ કેટલું હોય? 5. તો આ પણ કેટલું હોય? 5. કારણ કે નિયમિત અષ્ટકોણ છે, બરાબર. તો આ બધી બાજુના માપ મળી ગયા આપણને, અહીંયા 5, અહીંયા 5. તો હવે સમલંબ ચતુષ્કોણ આપણે એકનું શોધીએ તો આપણે એને બે થી ગુણી નાખશું તો બે નું મળી જશે, અને એક વચ્ચે થયો લંબચોરસ, તો લંબચોરસ નું શોધી લેશું. તો હવે લઈએ આપણે, જુઓ, બે સમલંબ ચતુષ્કોણ નો એરિયા, બરાબર. તો હું બે થી ગુણી જ લઈશ, 2 × 1/2 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. હમણાં પહેલાની દાખલામાં જ કીધેલું આપણે, બરાબર, કે આ લંબ અંતરની નિશાની છે. આને ન લખો એટલે ચાલે, આ અંતર લંબ અંતર ચાલે, લંબ છે, પણ આ લંબ કહેવાય એટલે આપણે અહીંયા અંતર લખીએ છીએ. હવે જુઓ, આ 2 × 1/2, બે સમાંતર બાજુ કઈ થઈ? 5 અને 11. જો આ 5 અને 11 થઈ ગઈ, એ 2 નો સરવાળો 5 + 11, અને લંબ અંતર અહીંયા કેટલું છે? 4. આ 2 અહીંયા ઉડી ગયા, 11 ને 5 16 × 4 તો કેટલું થયું? 64 ચોરસ મીટર વર્ગ. આ એક પાર્ટ નું મળ્યું. હવે આ જ આપણી પાસે લંબચોરસ છે, તો લંબચોરસ નું ક્ષેત્રફળ આપણને આવડે છે. લંબચોરસ નો એરિયા, સૂત્ર શું થાય? L × B. L કેટલું છે? 11 × 5, લંબાઈ 5 છે અને પહોળાઈ 11 છે. તો 11 × 50 = 55 ચોરસ મીટર. હવે 2 આખાનું કરવું હોય તો તમારે શું કરવું પડે? આ 2 નો સરવાળો એટલે થઈ જાય. તો 2 ટ્રેપેઝિયમ નો એરિયા 64 વત્તા લંબચોરસ નો એરિયા 55, એટલે કુલ કેટલો થશે? તો કે કુલ એરિયા 119 મીટર વર્ગ. આ રીતે આપણું કામ થાય. સમજમાં આવ્યું, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 10મા દાખલાથી કાલે બાકી રાખશું. 10 ને 11 આપણે આવતીકાલે લેશું, કારણ કે 10મો દાખલો થોડો લેન્ધી છે. એકમાં ને એકમાં 3 આકારનું આપણે એરિયા શોધવાનો છે, એટલે આપણે એ કાલે, અને 11મો પણ થોડો મોટો છે, તો થોડું આ 2 વસ્તુ આપણે કાલે રાખશું, બરાબર. ત્યાં સુધી તમે આ સરસ રીતે વિડીયો જોઈ અને બધું જ કામ તમારું કરી લેજો. તો મળીએ આપણે આવતીકાલે નવા વિડીયોમાં. બાય, થેન્ક યુ.